गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वाध्याय 1.3 दाखला नंबर 11 જોઈએ આપણે. નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ A B C માટે નીચેની માહિતી પરથી P O A O B O C શોધવાનો છે. તમને માહિતી આપેલી છે P O A બરાબર 0.65, P O B બરાબર 0.45, P O C બરાબર 0.25, P of A છે તે 0.25, P of A છે C 0.15, P of B છે C 0.2 અને P of A છે B છે C બરાબર 0.05 આપેલો છે. તમારે A of B of C શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ ઘટના આપેલી હોય તેનો સરવાળાનો નિયમ P of A of B of C બરાબર ત્રણ ઘટનાની સરવાળાનો નિયમ નું આપણે સૂત્ર લખાવ્યું છે. સૂત્રનો ઉપયોગ કરીશું P of A plus P of B plus P of C minus P of A છેદ B minus P of B છેદ C minus P of C છેદ A અથવા A છેદ C લખો પ્લસ P of A છેદ B છેદ C. ઓકે, આપણું સૂત્ર છે ત્રણ ઘટનામાં સરવાળાનો નિયમ P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધી જ કિંમત તમને આપેલી છે, ફક્ત સૂત્રમાં કિંમત મૂકીને સરવાળા બાદબાકી કરવાના છે. P of A બરાબર 0.65, P of B બરાબર 0.45, P of C બરાબર 0.25 માઇનસ P of A છે B 0.25, B છે C, B છે C 0.2 માઇનસ C છે A છે C 0.15 અને પ્લસ P of A છે B છે C અને 0.05. સાદરૂપ આપી દેશું વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદ બાકી કરીએ 0.65 પ્લસ 0.45 પ્લસ 0.25 બરાબર 1.35. આ ત્રણનો સરવાળો કરી નાખીએ 0.25 0.25 પ્લસ 0.15 પ્લસ 0.2 બરાબર 0.6 પ્લસ 0.05. ઓકે, 1.35 માંથી 0.6 બાદ કરવાના અને 0.05 ઉમેરશો 0.80 અથવા 0.5. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી આપણે ત્રણ ઘટનાનો સરવાળાનો નિયમ આપ્યો હોય, બે માર્કમાં કે ત્રણ માર્કમાં દાખલો પૂછાય તો આપણે સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. દાખલા નંબર 12 જોઈએ, એમાં કીધેલું છે તમને નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ છે. P of C dash બરાબર 0.8, P of C dash બરાબર 0.8 પછી 3 P of B બરાબર 1 P of A dash, તો P of A અને P of B શોધવાનું છે. ખૂબ જ સરળ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. P of A અને P of B પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, માટે ગ્રાસ P of C dash એના ઉપરથી P of C મળે. P of C બરાબર 1 માઇનસ P of C dash, P of C એટલે 1 માઇનસ P of C dash, 1 માઇનસ P of C dash એટલે 0.85 કરતા 0.2, આ આપણને P of C મળી. હવે આ કેવું છે 3 P of B બરાબર 2 P of A dash એટલે શું થાય 1 માઇનસ P of A. ઓકે, P of A dash એટલે શું થાય, એની જગ્યાએ લખું મેં 1 માઇનસ P of A. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર, P of B બરાબર 2
ગુણાકાર કરો 2 1 2 અને 2 2 1 3 3 ગુણાકાર આ બાજુ આવતો આધાર હવે ત્રણ ઘટનાઓ પરસ્પર નિવારક અને વિશેષ હોય તો ત્રણ ઘટનાનો સરવાળો p of a plus p of b plus p of c બરાબર 1 થાય ત્રણ ઘટનાનો સરવાળો ક્યારે ત્રણ ઘટનાઓ પરસ્પર નિવારક અને વિશેષ હોય ત્યારે ચલો p of a બરાબર કંઈ આપેલું નથી p of b ની જગ્યાએ 2 minus 2 p of a છેદ માં 3 plus p of c એટલે 0.2 બરાબર 1 સાદરૂપ આપી આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો p of 3 દર્શાવેલી આપણે આના છેદમાં 3 આપેલા છે તો p of a ના છેદમાં 3 નથી તો 3 p of a પ્લસ આ બે એટલે કેટલા 2 માઈનસ 2 p of a બરાબર સમજી લેજો આ 3 ના 3 તોડાય તો 3 દર્શાવી દો મેં એટલે 3 દર્શાવી દો 3 છેદમાં આના છેદમાં નહોતા 3 વડે ગુણ્યા અહીંયા છેદમાં હતા એટલે બેઠું 0. plus plus 0.2 plus at આ બાજુ આવે તો minus 1 minus 0.8 3 p of a માંથી 2 p of a જાય એટલે ખાલી એક જ p of a વધશે અને plus 2 બરાબર 1 માંથી 0.2 જાય એટલે 0.8 ગુણ્યા 3 3 ભાગાકાર કરતા આ બાજુ આવે તો ગુણાકાર હવે 2 plus છે આ બાજુ આવે તો minus તો p of a બરાબર 0.8 ગુણ્યા 3 કરો 2.4 માઈનસ 2 એટલે 0.4 p of a બરાબર કેટલા આવી ગયા 0.4 કઈ રીતે આવ્યા 3 લસા લીધો અને 3 વડે ગુણ્યા આ 0.2 પ્લસ હતા માઈનસ આ 3 p of a માંથી 2 p of a જાય એટલે 1 જેના 2 3 ભાગાકાર હતા ગુણ્યા 0.8 ગુણ્યા 3 એટલે 2.4 2 પ્લસ હતા માઈનસ 0.4 p of a મળી ગયો p of b શોધવાનો છે વિદ્યાર્થી p of b બરાબર આપણી પાસે હતું 2 માઈનસ 2 કૌંસમાં p of a છે 0.4 છેદમાં 3 ઓકે આ p of b બરાબર જે કિંમત હતી એમાં p of a ની કિંમત આપણે મૂકી દીધી તો સાદરૂપ આપીએ 2 ના 2 અહીંયા 2 ગુણ્યા 0.4 એટલે 0.8 છેદમાં 3 ના 3 ઓકે 2 માંથી 0.8 જાય એટલે 1.2 ભાગ્યા 3 કરો એટલે 0.4 તો જવાબ આવશે 0.4 અને 2 ગુણ્યા 0.4 એટલે 0.8 2 માંથી 0.8 જાય 1.2 છેદમાં 3 1.2 ભાગ્યા 3 કરો એટલે 0.4 ઓકે આ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ ત્યારબાદ 1.4 અને 1.5 શરતી સંભાવના અને નિરપેક્ષ ઘટનાવાળા દાખલા છે આ બંને સ્વાધ્યાય 1.4 અને 1.5 આપણે લખો કરવાના નથી અભ્યાસક્રમમાં આપણે આવશે છે નહીં તો હવે સ્વાધ્યાય પર આવી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આપણે વિભાગ સીથી જોઈશું ઓકે વિભાગ એ અને બી તમારી જાતે ક્લિયર કરવાનો છે વિકલ્પ અને ટૂંકા સવાલ આપણે વિભાગ સી પર આવે સીથી દાખલા જોઈએ તો વિભાગ સી માં દાખલા નંબર આપણે જો 1 થી 11 લખવાના નથી આપણે આવી ગયેલા છે દાખલા નંબર 12 થી જોઈશું આપણે દાખલા નંબર 12 ઓકે વિભાગ સી સ્વાધ્યાય 1 માં એ અને બી જાતે ક્લિયર કરવાનો છે ચોપડામાં લખવાનો છે અને વિભાગ સી ના દાખલા નંબર 12 થી જો p of a બરાબર 1 ના છેદમાં 3 p of b બરાબર 2 ના છેદમાં 3 p of a છેદ b બરાબર 1 ના છેદમાં 6 હોય તો p of a ડેશ છેદ b ડેશ શોધવાનો ચાલો p of a બરાબર 1 ના છેદમાં 3 p of b બરાબર 2 ના છેદમાં 3 અને p of એ છે b બરાબર 1 ના છેદમાં 6 તો શોધવાનું છે આપણે p of a ડેશ છે b હવે વિદ્યાર્થી મિત્રો p of a ડેશ છે b ડેશ શોધવાનું છે તો જે વસ્તુ શોધવાનું એનું સૂત્ર પહેલા આપણી પાસે હોવું જોઈએ માઇન્ડમાં
p of a dash છે p dash એટલે 1 minus p of a log g થાય ઓકે a dash છે b dash એટલે 1 minus p of a log d છે જોઈ એક માંથી log બાદ કરવાની log હોય તો એક માંથી છે હવે મારે a log b જોઈએ છે આપણી પાસે a log b નથી તો સૌપ્રથમ તમારે a log b શોધવો પડે તો a log b નું સૂત્ર મૂકીશું p of a log b બરાબર p of a plus p of b minus p of a છે ઓકે p of a log b નું સૂત્ર p of a plus p of b minus p of a છે p p of a 1 ના છેદમાં 3 p of b 2 ના છેદમાં 3 minus p of a છે b 1 ના છેદમાં 6 લસાઅ લીધો 6 3 ના ગળિયામાં 6 આવી જાય મતલબ 6 લસાઅ લીધો આપણે ઓકે અહીંયા 3 છે અને આપણે જોઈશું 6 2 વડે ગુણો 2 3 6 અહીંયા 2 વડે ગુણો 2 1 2 અહીંયા 3 છે 2 વડે ગુણો એટલે 2 3 6 ઉપર 2 વડે ગુણો 2 2 4 અહીંયા 6 આય પાછે એટલે 1 નો 2 ઓકે 2 ને 4 6 6 માંથી 1 જાય તો 5 5 ના છેદમાં 6 એટલો જવાબ આવશે 5 ના છેદમાં 6 હા જો હવે આપો a log b નો હવે આપણે p of a dash છે b dash બરાબર 1 minus p of a log b a log b એટલે 5 ના છેદમાં 6 ઓકે લસાઅ લઈ લીધો 6 6 1 6 6 માંથી 5 જાય તો 1 1 ના છેદમાં 6 એટલે આ બની જશે 1 ના છેદમાં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો દાખલા નંબર 13 છે સરતી સંભાવના વાળો 14 મો નિરપેક્ષ ઘટના વાળો આ બે દાખલા કરવાના નથી અભ્યાસક્રમમાં નથી દાખલા નંબર 15 પર આવી આપણે 15 માં દાખલામાં કીધેલું છે તમને બે ઘટનાઓ a અને b માટે 5 p of a બરાબર 5 p of a બરાબર 3 p of b 5 q of a બરાબર 3 q of b બરાબર 2 q of a q of b બરાબર 3 ના છેદમાં 2 હોય તો q of a dash log b dash શોધવાનો છે શું શોધવાનું છે q of a dash log b dash પહેલા પર જે સૂત્ર છે જે શોધવાનું છે એનું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ શું આવશે 1 માઇનસ p of a છેદ આપણે અહીંયા છેદ શોધવાનો હતો એટલે એકમાંથી યોગ બાદ કરો યોગ શોધવાનો છે એટલે એકમાંથી એક છે મતલબ આપણે પહેલા છેદ શોધવો પડશે છેદ શોધવા માટે પહેલા દરેક ઘટનાઓ શોધવી પડશે આપણે પહેલો આપ્યો છે 5 p of a બરાબર 3 p of b બરાબર 2 p of a log b બરાબર 3 ના છેદમાં 2 મતલબ આ બધા બરાબર 3 ના છેદમાં 2 છે તો પહેલું જોઈએ 5 p of a બરાબર 3 ના છેદમાં 2 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર p of a બરાબર 3 છેદમાં 5 ગુણાકાર એટલે તો ભાગાકાર લખ્યા આપણે છેદમાં લખ્યા બરાબર એટલે 3 ના 3 નીચે 5 ગુણ 10 ચાલો p of a મળી ગયું હવે એટલે p of b બરાબર 3 p of b બરાબર 3 ના છેદમાં 2 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર p of b બરાબર 3 છેદમાં 2 ના 3 ગુણાકાર એટલે ભાગાકાર 3 3 ઉડી જશે 1 ના છેદમાં p of b બરાબર કેટલા આવી ગયા 1 ના છેદમાં હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું p of a log b 2 p of a log b બરાબર હતા 3 ના છેદમાં 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો p of a log b બરાબર 3 ના છેદમાં 2 અને આ 2 ગુણાકાર કરતા ભાગાકાર 3 ના છેદમાં 4 બધા ભાગ્યો p of a log b બરાબર 3 ના છેદમાં 4 આવી ગયું હવે આપણે p of a log b મારા સૂત્રનો ઉપયોગ કરીશું p of a plus p of b minus p of a છેદ b
ઓકે અને આ ધારાથી પાસે યોગ છે પીઓ એ છે પીઓ બી છે તો આપણે એ છે બી મળી જશે જે આપણે સૂત્રમાં જરૂર છે ચાલો એ યોગ બી બરાબર 3 ના છેદમાં 4 બરાબર પીઓ એ બરાબર 3 ના છેદમાં 10 પીઓ બી બરાબર 1 ના છેદમાં 2 માઈનસ પીઓ એ છે બી શોધવા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ માઈનસ છે આ બાજુ આ તો પ્લસ ના પ્લસ છે આ બાજુ આ તો માઈનસ પી ઓફ એ છે બી બરાબર હવે જો ધ્યાન આપો બધાનો પરફેક્ટ જવાબ આવે છે પોઈન્ટમાં બરાબર 3 ભાગ્યા 4 કરો તો 0.75 પહેલા આ 3 ભાગ્યા 10 કરો એટલે 0.3 1 ભાગ્યા 2 કરો 0.5 અને માઈનસ 0.75 કઈ રીતે લસાઅને તમે વિદ્યાર્થી મિત્રો કરી શકશો બરાબર 20 લસાઅને થઈને દાખલો કરી શકો પરંતુ જો પોઈન્ટમાં પરફેક્ટ જવાબ આવતો હોય તો તમારે લસાઅવાની જરૂર પડશે નહીં 3 ભાગ્યા 10 0.3 1 ભાગ્યા 2 0.5 3 ભાગ્યા 4 0.75 પ્લસ હતા આ બાજુ આવે તો માઈનસ આ બેનો સરવાળો 0.8 માઈનસ 0.75 બરાબર 0.05 એ છે બી કેટલો આવી ગયો 0.05 0.8 માંથી 0.5 આપણે આ 0.75 બાદ કરશું હવે આપણું સૂત્રમાં પી ઓફ એ ડેશ લોગ બી ડેશ બરાબર 1 માઈનસ પી ઓફ એ છે બી 0.05 0.55 બધા આવી જશે એમ 0.55 આ રીતે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત જોઈએ a dash p of b dash એટલે 1 માઈનસ p of a છેદ b 5 p of a બરાબર 3 ના છેદમાં 2 5 ગુણાકાર હતા આપશે જવાબ ભાગાકાર 3 એક 3 ને 2 પંચા 10 એટલે તો 3 p of b બરાબર 3 ના છેદમાં 2 તો છેદમાં લેતા 3 3 ઉડી ગયા 1 ના છેદમાં 2 પછી 2 p of a of b બરાબર 3 ના છેદમાં 2 2 ગુણાકાર હતા ભાગાકાર 3 ના 3 નીચે 2 2 4 એ યોગ બી વાળું સૂત્ર મૂકી દીધું એમાં એ યોગ બી ની કિંમત પી ઓફ એ અને પી ઓફ બી છેદ આપ્યો નથી માઇનસ છે આ બાજુ પ્લસ ના પ્લસ છે આ બાજુ માઇનસ દરેક નો ભાગાકાર કરતા પોઈન્ટ માં પરફેક્ટ જવાબ આવે છે માટે આપણે આમ જ રાખ્યું નહીં તો લસાઅ લઈ શકો છો તો એ છે બી 0.05 આવી ગયો હવે આપણે એ ડેશ નો બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ છે બી 0.05 બાદ કરતા આવશે 0.55 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 17 છે દાખલા નંબર 15 તો આ પછી 16મો દાખલો છે નિપ્યાસ લખનારો એ લખવાનો નથી તો દાખલા નંબર 17 જો n બરાબર x / 1 લેસ ધેન x લેસ ધેન 3 અને ઘટના b બરાબર x / એક તૃતીયાંશ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2 હોય તો a યોગ b a યોગ b સાંભળી લો ગુણધર્મની રીતે જ આપણે દાખલો ગણી નાખી છે નહીં તો પહેલી રીતે પણ ગણાય બરાબર આમાં 1 અને 2 ની વચ્ચે સંખ્યા કેટલી આવે ના સોરી 1 અને 3 ની વચ્ચે 2 આવે બરાબર અને આમાં આપણે સંખ્યા આવે 1.1 ના છેદમાં 2 એટલે લેસ ધેન ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 પણ આવી જાય 1 ના છેદમાં 2 થી લઈને બરાબર 2 થી નાની એટલે 1.99 સુધીની સંખ્યા પરંતુ એના કરતા સરળ આપણે ગુણધર્મની રીતનો ઉપયોગ કરીશું આપણે જેથી આપણો દાખલો ક્લિયર થઈ સરળતાથી આપણે ગણી શકીએ જો a યોગ b a યોગ b માં શું કરવાનું ઘટના a અને b માં સૌથી પહેલા શરૂઆતમાં જે નાની સંખ્યા છે 1/2 1 અને 1 તૃતીયાંશમાં નાની સંખ્યા કઈ છે 1 તૃતીયાંશ લેસ ધેન ઇક્વલ ટુ આ છે લેસ ધેન ઇક્વલ ટુ x અને સૌથી મોટી સંખ્યા 2 માં કઈ છે 3 x / 1 તૃતીયાંશ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3 ટૂંકમાં પહેલા સંયોગમાં 2 માં 2 ઘટના છે માં નાની સંખ્યા પહેલા લ્યો અને છેલ્લે મોટી સંખ્યા લ્યો એટલે બધી સંખ્યામાં આવી જશે a યોગ b માં એ રીતે a છે b બરાબર x / હવે આમાં શું કરવાનું
છેદમાં પહેલા મોટી સંખ્યા હોય તે લેવાની છેદમાં પહેલા કઈ લેવાની મોટી 1 અને 1 દ્વિતીયાંશ માં મોટી 1 એસ ટેક x અને છેલ્લે નાની સંખ્યા લેવાની નાની સંખ્યા કઈ છે 1 ઓકે 3 અને 2 માં નાની સંખ્યા કઈ છે 1 તો x = 1 x = 2 આ રીતે ગુણધર્મની રીતે ખૂબ સરળતાથી તમે દાખલો ગણી શકો કે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 પર આવીએ બે ઘટનાઓ a અને b પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1 ના છેદમાં 4 સમજી લો ઓછામાં ઓછી એક ઘટના એટલે a ઓફ b p ઓફ a ઓફ b બરાબર 1 ના છેદમાં 4 ઘટના એ બને પરંતુ ઘટના b ન બને તેની સંભાવના 1 ના છેદમાં 4 ઘટના એ બને પરંતુ b ન બને તો એ તફાવત b એટલે p / b બરાબર ઘટના a બને પરંતુ b ન બને 1 ના છેદમાં 5 આપેલું છે તો ઘટના b શોધવાની છે વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછી એક ઘટના બને એટલે યોગ ઘટના a યોગ b ઓકે પછી ઘટના a બને પરંતુ b ન બને એટલે એ તફાવત b જેને a / b ને છોડી દર્શાવે બરાબર 1 ના છેદમાં 5 છે તો તમારે શોધવાનું છે ઘટના b શોધવાની છે a તફાવત b બરાબર આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકો p ઓફ a ઓફ b માઈનસ p ઓફ b p ઓફ a ઓફ b માઈનસ p ઓફ b આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું બરાબર a તફાવત b બરાબર 1 ના છેદમાં 5 p ઓફ a ઓફ b બરાબર 1 ના છેદમાં 4 માઈનસ p ઓફ b આ માઈનસ છે આ બાજુ હોય તો પ્લસ અને પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ p ઓફ b બરાબર 1 ના છેદમાં 4 માઈનસ 1 ના છેદમાં 5 ઓકે લસાઅ લીધો 4 * 4 20 5 * 5 ને 4 * 4 5 માંથી 4 જાય અને 1 ના છેદમાં પીઓપી બરાબર કેટલા આવી જશે 1 ના છેદમાં 20 એ તફાવત બી બરાબર આપણે શું લીધું પીઓપી એ ઓપી માઈનસ પીઓપી એ છે બરાબર માઈનસ પીઓપી એ ઓપી એટલે શું થાય પીઓપ એ પ્લસ પીઓપી માઈનસ પીઓપ એ છે બી થાય બરાબર એમાં એ છે બી પીઓપ એ માઈનસ પીઓપ એ છે બી એટલે એ ઓપ આપણે એ તફાવત બી થાય અને બી નો બી રહી ગયો ટૂંકમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે a તફાવત b બરાબર b ઓફ a ઓફ b માઈનસ b ઓફ b a ઓફ b 1 ના છેદમાં 4 અને b ઓફ b શોધવાનું છે આ માઈનસ છે આ બરાબર તો પ્લસ ઓકે ત્યારબાદ જો દાખલા નંબર 20 19 માં દાખલો છે એ સરતી સંભાવનાનો છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20 પર આવીએ 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની યાદસ્તિક રીતે પસંદ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કુલ 10 વ્યક્તિ છે એમાં પાસપોર્ટ હોય એવા 6 તો ન હોય પાસપોર્ટ ન હોય એવા કેટલા આવશે 4 પાસપોર્ટ છે જે વ્યક્તિ પાસે 6 વ્યક્તિ છે તો બાકીના 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નહીં આ સમૂહમાંથી 3 વ્યક્તિની યાદસ્તિક રીતે પસંદ કરવામાં આવે છે કેટલા વ્યક્તિ પસંદ કરવામાં આવે છે 3 પહેલા તો નિદર સકાશ એટલે n શોધી નાખીશું કુલ પ્રકાર આપણે શોધીશું પહેલા 10 વ્યક્તિઓ કુલ છે એમાંથી 3 વ્યક્તિ પસંદ કરવામાં આવે છે એટલે 10 થી 3 10 માંથી 3 વ્યક્તિ પસંદ કરો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા ઓકે તો એનો ગુણાકાર કરી નાખશો અને નીચે પણ ગુણાકાર 10 * 9 * 8 બરાબર 720 અને નીચે 3 * 6 6 વડે ભાગી નાખો એટલે 120 n = 120 આવી ગયા ઓકે હવે આગળ જોઈએ એમાં આ નિદર સકાશ લઈ જાય પછી પેલું જે માહિતી આપી છે અને ઘટના a તરીકે આપણે લઈએ પેલું કીધું છે ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય ત્રણેય પાસે
થાય પાસપોર્ટ હોય એવા કેટલા વ્યક્તિ છે 6 એમાંથી ત્રણે ત્રણ વ્યક્તિ પાસે હોય એટલે 6 સી 3 ઓકે ત્રણે પાસે પાસપોર્ટ હોય પાસપોર્ટ એવા આપણે 6 એમાંથી ત્રણ લેવાના છે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ત્રણે પાસે ત્રણ સંખ્યા 1 2 ને 3 નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 3 3 2 6 થઈ ગયા વેદા 5 6 20 એમ બરાબર 20 આવી ગયા ઓકે હવે લ્યો એ ઘટના 2 બરાબર n ના છેદમાં n m એટલે 20 અને n એટલે 24 ઘટના છેદમાં 6 પ્રોગ્રામ આવશે ઘટના છેદમાં 20 છે 120 ઓકે ચાલો ત્યારબાદ બીજું છે એને ઘટના b તરીકે એવું કીધું છે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય બે પાસે પાસપોર્ટ ન હોય એમ બરાબર બે પાસે પાસપોર્ટ ન હોય પાસપોર્ટ ન હોય એવા કેટલા વ્યક્તિ છે 4 એમાંથી બે પાસે છે 4 માંથી 2 અને ત્રિકોણા કુલ 3 વ્યક્તિ પસંદ કરવાના છે બે વ્યક્તિ પાસપોર્ટ વગરના પસંદ કર્યા તો એક વ્યક્તિ પાસપોર્ટ વાળો પસંદ કરવો પડશે પાસપોર્ટ વાળા 6 એમાંથી એક વ્યક્તિ કુલ 3 વ્યક્તિ થવા દો બે પાસપોર્ટ ન હોય તેવા પાસપોર્ટ ન હોય એમાં 4 છે એમાંથી 2 તો બાકી એક હોય તો એ 6 માંથી એક પસંદ કરશું ચાલો 4 સી 2 4 ગુણ્યા 3 ગુણ્યા 6 સી 1 એટલે 6 બરાબર એક સંખ્યા છે ઓકે 4 તેરી 12 12 ભાગ્યા 2 એટલે 6 6 ગુણ્યા 6 એટલે 36 4 તેરી 12 12 ભાગ્યા 2 કરો એટલે 6 ગુણ્યા 6 એટલે 36 એમ બરાબર બી ઓફ બી બરાબર એમ ના છેદમાં એમ 36 ના છેદમાં 120 બરાબર 12 વડે ભાગી 12 તેરી 36 ને 12 દાન 120 3 ના છેદમાં 10 અથવા 0.3 પર લખી શકો ત્યારબાદ 20મો દાખલો જોયા પછી વિદ્યાર્થી મિત્રો 21મો દાખલો છે દાખલા નંબર 21 કોઈ વર્ષના બજેટમાં પુરુષોની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66 સ્ત્રીની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.72 પુરુષ અને સ્ત્રી એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના 0.47 પહેલા આના આધારે આપણે કમ્પ્લીટ કરીએ પહેલા ઘટના એ બરાબર પુરુષની આવકની કર મર્યાદા વધે પુરુષની કર મર્યાદા વધે પુરુષની કર મર્યાદા વધે એને ઘટના એ લઈએ બરાબર પુરુષની આવક માટે કર મર્યાદા વધે તેની ઘટના એ બરાબર 0.66 યુ ઓફ એ બરાબર ઘટના બી સ્ત્રીની કર મર્યાદા વધે એને ઘટના બી લીધી તો પીઓપી સ્ત્રીની કર મર્યાદા વધે તેની 0.72 છે હવે બંનેની કર મર્યાદા વધે એવું કીધું છે જો સ્ત્રી અને પુરુષ બંને એટલે છે એ છે કે બંનેની કર મર્યાદા વધે તો પી ઓફ એ છે ટી બરાબર બંનેની કર મર્યાદા વધે તેની સંભાવના છે 0.67 પીઓમ એ એટલે 0.66 પ્લસ પીઓમ બી એટલે 0.72 અને એ છે બી 0.47 ઓકે બંનેનો સરવાળો કરી બાદબાકી કરીશું 0.66 પ્લસ 0.72 માઇનસ 0.47 બરાબર 0.51 એ યોગ બી આપણને મળી ગયું
હવે આપણે જોઈએ આગળ એ યોગ બી મળી ગયા પછી પ્રથમ વાત છે પહેલો કીધું સ્ત્રી અને પુરુષ બંનેમાંથી ફક્ત એકની આવક કર મર્યાદા હોય પુરુષ અને સ્ત્રી બંનેમાંથી એકની કર મર્યાદા હોય ઓકે સ્ત્રી અને પુરુષ બંનેમાંથી એકની કર મર્યાદા વધે એની સંભાવના આપણે પહેલા શોધવી છે આવું આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયેલા હતા કોલ્ડ ડ્રિંક્સ વાળો અને પીઝા વાળો ડાકલો હતો આપણે જોયો તો 1.2 માં તો જોઈએ પુરુષની કર મર્યાદા વધે અને સ્ત્રીની ન વધે અથવા સ્ત્રીની કર મર્યાદા વધે અને પુરુષની ન વધે આ રીતે લખીશું પહેલાના શબ્દમાં પુરુષની કર મર્યાદા વધે પુરુષની કર મર્યાદા વધે અને સ્ત્રીની કર મર્યાદા ન વધે અથવા ઉલટો પુરુષની કર મર્યાદા ન વધે અને સ્ત્રીની કર મર્યાદા અને વર્ગીશું આપણે હવે બેમાંથી એકની કર મર્યાદા વધે છે પુરુષની અથવા સ્ત્રીની જો પુરુષની કર મર્યાદા વધે એની ઘટના શોધી દેશે આપણે કે તો કે અને આ છે સ્ત્રીની કર મર્યાદા ન વધે વધે તો બી ન વધે તો શું આવશે બી અથવા એટલે પ્લસ હવે પુરુષની કર મર્યાદા ન વધે વધે તો એ ન વધે તો એરેસ અને એટલે છે સ્ત્રીની કર મર્યાદા વધે સ્ત્રીની કર મર્યાદા વધે અને ઘટના આપણે બી લીધી છે આ રીતે દર્શાવ્યું એ તફાવત બી અથવા બી તફાવત એ અને આ રીતે આપણે સૂત્ર મૂકી શકશું એ તફાવત બી પી ઓફ એ તફાવત બી પી ઓફ એ માઇનસ પી ઓફ એ છે બી અથવા આપણે પ્લસ હતું બી તફાવત એ એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે ઓકે ઘટના એ બને પરંતુ બી ન બને અથવા ઘટના બી બને પરંતુ એ ન બને સૂત્ર મૂકી દીધા ચાલો કિંમત મૂકશો પી ઓફ એ બરાબર કેટલા છે આપણી પાસે 0.66 માઇનસ પી ઓફ એ છે બી એટલે 0.47 પ્લસ પી ઓફ બી બરાબર 0.72 માઇનસ એક છે બી 0.47 ઓકે બંનેની ફટાફટ બાકી કરી આપણે 0.66 માઇનસ 47 0.19 પ્લસ 0.72 માઇનસ 0.47 બરાબર 0.25 બંનેનો સરવાળો 0.44 બધા ભાઈ જો 0.44 એ ઘટના એ પુરુષની વધે સ્ત્રી કર મર્યાદા અને પુરુષ સ્ત્રીની ના વધે અથવા પુરુષની કર મર્યાદા ના વધે અને સ્ત્રીની વધે હવે એમાં બીજું આપેલું હતું વિદ્યાર્થી મિત્રો કે પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની આવક કર મર્યાદા ના વધે બંને માંથી એકની કર બંનેની કર મર્યાદા ના વધે ના વધે પુરુષની કર મર્યાદા ના વધે અને એટલે છે સ્ત્રીની કર મર્યાદા ના વધે એટલે બી બંનેની કર મર્યાદા નથી વધતી એની પણ નથી વધતી અને બી પુરુષની પણ નથી વધતી અને સ્ત્રીની પણ 1 - p ઓફ a ઓફ b જે દેખો તો એક માંથી જો વાત કરીશું 1 - p ઓફ a ઓફ b એટલે 0.1 વાત કરતા 0.0 આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં આપણે આપ્યો હવે ખૂબ જ સરળતાથી તમે આપણો ગણી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી નો ત્યારબાદ 21મો દાખલો કમ્પ્લીટ કર્યા પછી 22 ને 23
બંને ડાકલા સરતી સંભાવનાના અને રિફ્લેક્સના છે ગણવાના નથી તમારે હવે વિભાગ બી પર આવીએ એમાં પહેલો ડાકલો પણ નથી ગણવાનો સરતી સંભાવનાનો છે ડાકલા નંબર 2 પર 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણાંક હોય તે ઘટનાની સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો 1 થી 100 માં 1 2 3 થી 100 મતલબ n બરાબર 100 હવે એક સંખ્યા પસંદ કરવામાં આવે n બરાબર 100 100 સિવાય હવે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણાંક જો અથવા આવે એટલે અથવા પહેલાનું છે તેને ઘટના a લ્યો અથવા પછીનું છે તેને ઘટના b લ્યો પછી a છે b બંને હોય અને પછી એના આધારે યોગ શોધો પડે પૂર્ણાંક અને એક અંકની હોય બરાબર એટલે કે a યોગ b શોધો પડે એના ઘટના a બરાબર ઘટના a બરાબર 1 અંકની એક અંકની હોય એવી સંખ્યા કેટલી છે એમ બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 તો કુલ 9 સંખ્યા છે p of a બરાબર એમના છેદમાં n 9 ના છેદમાં 100 બરાબર 0.0 ઘટના b ઘટના b બરાબર ઓકે પૂર્ણાંક અથવા પછી શું આપ્યું છે પૂર્ણાંક ચાલો તો પૂર્ણાંક એટલે કેવી સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું હોય તે 1 થી 100 માં 1 નું વર્ગમૂળ 1 પછી 2 નું 4 3 નું 9 4 નું 16 5 નું 25 6 નું 36 7 નું 49 8 નું 64 9 નું 81 અને 10 નું 100 ઓકે પૂર્ણાંક સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે કે ટોટલ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય બરાબર એવી 10 સંખ્યા છે તો p of b બરાબર n ના છેદમાં n 10 ના છેદમાં 100 બરાબર 0.1 અથવા 0.10 હવે a છે t બરાબર એક અંકની એક અંકની અને પૂર્ણાંક એક અંકની હોય અને પૂર્ણાંક હોય તેવી સંખ્યા કેટલી છે જો 1 4 અને 9 જે એક અંકની પણ છે અને પૂર્ણાંક પણ છે કેટલી સંખ્યા છે 3 તો t પર a છે b બરાબર 3 ના છેદમાં 100 બરાબર 0.0 કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો a યોગ b શોધી શકો કિવો a યોગ b પૂર્ણાંક એક p હોય અથવા પૂર્ણાંક હોય તે સંખ્યા યોગનું સૂત્ર p of a plus p of b minus p of a છે p of a એટલે 0.09 COP એટલે 0.10 અને A છે 0.03 તો છે 0.09 પ્લસ 0.10 એટલે 0.19 માઇનસ 0.03 બાદ કરતા 0.100 બરાબર આવશે 0. આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ D માં ફક્ત એક જ દાખલો કરવાનો છે ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણ દાખલા કરવાના નથી અહીંયા તમારું સંભાવના કમ્પ્લીટ પૂરું થાય છે એટલે ચોપડામાં કમ્પ્લીટ લખવાનું રહેશે.